आज रोज अमे जिला लाइब्रेरी भूज मध्य जे आपणा सरकार द्वारा युवराजसिंह जाडेजा जे विद्यार्थीओना नेता छे एमनी धरपकड़ करवामां आवी छे। जे दरेक नागरिक दरेक समाजना व्यक्तिओने बधाने खबर छे के आ खोटी रीते केस करी अने एमनी धरपकड़ करवामां आवी छे। एमना समर्थनमां अमे लोको बधाए अहींया एकठा थया छे अने आ जे धरपकड़ करवामां आवी छे ई दरेक व्यक्ति आजे नानो आजे ગુજરાતનો દરેક નાનો બાળકને પણ તમે પૂછશો કે યુવરાજસિંહ કોણ છે ઈ પણ કહેશે કે યુવરાજસિંહ એટલે યુવાના વિદ્યાર્થીઓના નેતા। હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં। તો ઘણા દિવસો પહેલાં આપણા યુવા નેતા એવા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બધા જ ઉમેદવારો દ્વારા અવનવી રીતે તેમને સોડાવવા માટે વિડીયોઝ બનાવવામાં આવે છે અને ખૂબ યુવરાજસિંહને સપોર્ટિવ વિડીયો બને છે। તો હું તમને વિડીયો બતાવી દઉં છું અને વિદ્યાર્થી મિત્રો, જેટલું બને એટલું યુવરાજસિંહને સપોર્ટ કરો, કેમ કે તેમને હર હંમેશ તેઓ સપોર્ટ કરતા જ રહ્યા છે। હરેક ભરતીમાં લઈને તમામ બાબતો તેઓ હંમેશા આપણે સપોર્ટ કરે છે। તો આપણી પણ જવાબદારી છે કે આપણે આપણા યુવા નેતા એવા યુવરાજસિંહને સપોર્ટ કરીએ અને તેમને સોડવા માટે આપણે બની એટલી કોશિશ કરીએ। તો શું છું કે કઈ જગ્યાએથી વિડીયો આવ્યા છે મિત્રો, હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું। અને આપણા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પૂછે છે કે યુવરાજસિંહ કોણ છે? આનો મતલબ એમ છે કે આ સત્તા ઉપર આવી છે, સત્તા ઉપર એને અહંકાર, સત્તાનો અહંકારને કારણે આ ઓળખવા તૈયાર નથી। અમે બધા વિદ્યાર્થીઓ એમના સમર્થનમાં છીએ અને અત્યારે 10 તારીખના પોલીસની ભરતી હોવાથી કોઈ પણ રોડ ઉપર નથી આવતા, પણ સરકારને કહેવા માંગીએ છીએ કે આ 10 તારીખ પૂરી થતા જ બધા વિદ્યાર્થીઓ રોડ ઉપર આવશે। તો સરકારને નમ્ર વિનંતી છે કે અમને રોડ ઉપર આવવા મજબૂર ન કરો। હજી દરેક મીડિયાવાળા મિત્રોને પણ અમે વિદ્યાર્થી મિત્રો કહેવા માંગીએ છીએ કે તમે સરકારના કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં દરેક મીડિયાવાળા પહોંચી જાય છે। આ જ્યારે યુવરાજસિંહના પણ જ્યારે એ પેપર કૌભાંડો જે બહાર લાવતા હતા ત્યારે દરેક મીડિયાવાળા તેની પાસે જતા હતા, તો મીડિયાવાળાના અમને પણ સવાલ છે, દરેક મીડિયાવાળાને સવાલ છે, તો આ એને બચાવવા માટે કરીને તમે કેમ કોઈ મીડિયાવાળા ત્યાં જતા નથી? આ મીડિયાવાળાને મારે સવાલ છે કે તમે શું આ સરકાર સાથે મળી ગયા છો કે શું? આ મારો મીડિયાને સવાલ છે અને દરેક મીડિયાવાળાને પણ જે સમજ્યું છે એમને કહેવા માગું છું કે તમે પણ આ યુવરાજસિંહને સપોર્ટ કરો, યુવરાજસિંહને બહાર લાવવા માટે તમારા, કારણ કે તમે ત્રીજી નેત્રા છો, ત્રીજી આંખ છો અને જનતા તમને જ ઓળખે છે, એટલે તમને પણ કહેવા માગું છું કે તમે પણ યુવરાજસિંહના સમર્થનમાં આવો અને સરકારને કહેવા માગું છું કે ચૂંટણી આવે છે અને જો આટલામાં સમજી જાઓ તો વ્યાજબી છે, બરાબર છે, જો નહીં સમજો તો સત્તા બદલવા માટે તૈયાર રહેજો, કારણ કે વિદ્યાર્થીઓ જો રેવડ પર આવશે તો તમને આનો ઇતિહાસ તમને ખબર છે, 1956 થી 1960ની વચમાં જે મહાઆંદોલન થયો હતો એમાં પણ અમદાવાદ કોલેજના જ વિદ્યાર્થીઓ હતા અને સત્તાપક્ષ જે હતો આપણે જવાહરલાલ નહેરુ અને ઇન્દુલાલ યાજ્ઞિક પણ ત્યાં નીચે પડ્યા હતા। એટલે યાદ રાખજો, વિદ્યાર્થીની શક્તિ જે છે એને તમે ઉકરાવવાનો તમે પ્રયત્ન ન કરો, ઉશ્કરો નહીં વિદ્યાર્થીઓને, અને આ યુવરાજસિંહને જલ્દીથી જલ્દી રિહા કરો। જિલ્લાની યુવા સભા ટીમ દ્વારા 10 તાલુકામાં યુવરાજસિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું, બરોબર, એના ભાગરૂપે અમે આજે આ યુવાનો જાડેજા બોર્ડિંગ મધ્યસ્થ ભેગા થયા છીએ અને મારી એક રિક્વેસ્ટ છે કચ્છ જિલ્લાની તમામ જનતાને કે આ એક કોઈ ક્ષત્રિય સમાજની લડત નથી, તમામ સમાજની લડત છે, બરોબર, આમાં કોઈ તૈયારી કરવાનો કોઈ એક યુવાન ક્ષત્રિય નથી, બરોબર, દરેક સમાજના યુવાનો તૈયારી કરી રહ્યા છે, તેના માટે જ આ લડી રહ્યો છે યુવરાજસિંહ। તો મારી એક વિનંતી છે કચ્છની જનતાને, તમામ સમાજો આગળ આવે અને નિવેદન આપે અને જોશમાં સમર્થન આપી અને તાત્કાલિક છોડાવવા માટેના તમામ પ્રયત્નો કરે, બરોબર, નકા ગુજરાત સરકારને ખ્યાલ આવે તો જરાક જણાવી દઈએ, કારણ કે બેરોજગારો હમણાં 12 લાખ છે, બરોબર, આપણે બંધારણીય પ્રમાણે 75,000 એક MLA બને સીટ, બરોબર, તો સમજી જવાનું 2017માં તમને ખાલી 12 જ સીટ વધુ હતી, કેટલી 12 જ સીટ, હમણાં 12 લાખ બેરોજગાર છે, તો ટૂંકમાં સમજી જાય તો સારું છે સરકાર સીધી રીતે, નકા યુવાનો નેક્સ્ટ ચૂંટણી માટે તૈયાર છે, બરોબર, BJPની વિરોધમાં। જય હિન્દ, ભારત માતા કી જય। પ્રતિજ્ઞા લઉં છું કે મારા ઘર, મારા પરિવારજનો, મારું ગામ, મારા શહેર, દરેકને હું કહીશ કે આગામી દિવસોમાં આવનાર ચૂંટણી 2022માં હું ભાજપને મત નહીં આપું, હું તાનાશાહી સરકાર નહીં લાવું। જય હિન્દ।